पाठ नंबर 13 धोरण 9 एनी अंदर दृष्टिया गोग्रहणम स्वंतम। दृष्टिया एटले के सद्भाग्य, गोग्रहणम गायों जे अपहरण छे ते, स्वंतम सुखांत थयुं छे। हवे आवुं आपणे सांभळे एटले विचार आवे कि भाई एक तो अपहरण थयुं अने ए पाछुं सारा माटे थयुं એવું લોકો શા માટે કહેતા હશે? તો એની પાછળ આખી બહુ મોટી એવી વાત જે છે, રહસ્ય તે છુપાયેલું છે કે જે આખા આ જે નાટક એક પ્રકારે દર્શાવવામાં આવ્યું છે એની અંદર રહેલું છે। અને આખું નાટક જો તમે ધ્યાનથી સમજશો, ધ્યાનથી વાંચશો તો તમને અત્યંત દાત આવશે। અને રમૂજી એવું એક નાટક ઊભું કરવામાં આવેલું છે અને સત્ય હકીકત છે। સત્ય હકીકત એટલે તો કે આપણે મહાભારત કાળમાં જે પણ કોઈ બધા કૌરવો પાંડવો થઈ ગયા છે તેનો જ એક સત્ય અને નાનકડો એવો જીવંત પ્રસંગ આ નાટક સ્વરૂપે અહીં મૂકવામાં આવેલું છે। એની અંદર આપણને ખબર છે કે ભાઈ જ્યારે કૌરવો અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું તો એ પછી એક એવી શરત મુકાયેલી હતી કે ભાઈ અમુક કેટલાક એવા સમય સુધી, અમુક એવા મહિનાઓ કે અમુક એટલા વર્ષ સુધી પાંડવોએ અજ્ઞાતવાસમાં રહેવાનું, વનવાસ નહીં અજ્ઞાતવાસ। વનવાસની અંદર શું છે કે તમે વનમાં જાઓ અને જેટલો સમય નિયુક્ત કરાયેલો હોય એટલો સમય તમારે વનમાં રહેવાનો, અને એ સમય દરમિયાન તમારા કોઈ સગાવાલા મળે તો વસ્તુ ઠીક છે, તમે તેને મળી શકો। પણ અજ્ઞાતવાસમાં શું છે, અજ્ઞાતવાસના એવા નિયમ છે કે તમારે તમારી પહેચાન છુપાવીને જ રહેવું પડે એ સમય દરમિયાન। કદાચ તમારો અજ્ઞાતવાસનો જેટલો સમય હોય એ સમય દરમિયાન જો કોઈ તમને જાણીતી વ્યક્તિ મળી જાય તો તમારો એ અજ્ઞાતવાસ ખરી રીતે પૂરો થયો ન કહેવાય, જેવા જો તમે પકડાઈ ગયા તો વળી પાછું તમારે, ઉદાહરણ તરીકે માનો કે તમને 4 વર્ષનો અજ્ઞાતવાસ થયો છે, 4 વર્ષ માટે તમારે તમારી પહેચાન સંતાડીને કોઈ પણ જગ્યાએ રહેવાનું છે, એ પછી આખા દેશમાં ગમે એ જગ્યાએ રહ્યો। પણ માનો કે એ 4 વર્ષની અંદર તમને કોઈક તમારું જાણીતું મળી જાય છે, અથવા તો એ 4 વર્ષની અંદર કદાચ તમારા જ પરિવારમાંથી કોઈ તમને વરી પાછા પકડી દે છે કે તમે આ જ જગ્યાએ સંતાયેલા હતા, તો એ તમારો અજ્ઞાતવાસ છે એ કેવો કહેવાય, તો એ પૂરો થયો ન કહેવાય। અને ત્યાં સુધી કે 4 વર્ષ, ચારે 4 વર્ષ તમે સારી રીતે અજ્ઞાતવાસ ભોગવ્યો હોય અને 4 વર્ષ પૂરા થવામાં ખાલી 1 દિવસ બાકી હોય ને એ 1 દિવસ અગાઉ પણ જો તમે કદાચ પકડાઈ જાઓ તો એ તમારો અજ્ઞાતવાસ પૂરો થયો ન કહેવાય, વરી પાછું તમારે એકથી ચાલુ કરવું પડે, બરાબર, વરી પાછું તમારે 1 વર્ષથી ચાલુ કરવું પડે અને વરી પાછા 4 વર્ષ સળંગ અજ્ઞાતવાસ કરવો પડે। આ અજ્ઞાતવાસના નિયમ છે। તો આપણને બધાને ખબર છે કે એવી રીતે પાંડવો જે છે એને અજ્ઞાતવાસ મળ્યો હતો અને એ અજ્ઞાતવાસમાં ક્યાં રહેતા હતા, તો કે કોઈ એક વિરાટનગરમાં, એ વિરાટનગરમાં બધા પોતાની પહેચાન છુપાવીને રહેતા હતા। હવે એવું નથી કે વિરાટનગરના જે રાજા છે એ ભીમ, અર્જુન, પછી યુધિષ્ઠિર એ 5 ભાઈઓને નહોતા ઓળખતા, એને ઓળખતા જ હતા, પણ કારણ કે આ પહેચાન સંતાડીને એ લોકો ત્યાં રહેતા હતા માટે વિરાટનગરના જે રાજા છે એને પણ હજી સુધી કંઈ ખબર પડી નથી। તો જે પણ લોકો પોતાની પહેચાન છુપાવીને ત્યાં રહેલા હતા એમાં કોણ કોણ હતું, તો કે એક તો હતા ગદાધારી ભીમ। જે ભીમ છે એને પોતાની પહેચાન છુપાવી અને જે નામ ધારણ કર્યું એ શું હતું, તો કે બલ્લવ। ભીમે જે નામ ધારણ કરેલું હતું તે નામ હતું બલ્લવ, અને તે વિરાટનગરમાં મહારાજાના જે રાજ દરબારમાં ક્યાં પદ ઉપર નિયુક્ત થયેલો હતો, તો કે રસોડામાં એક રસોયા તરીકે પોતે ત્યાં રહેલો હતો, અને ભીમનું નામ એમાં હતું બલ્લવ, એને બલ્લવ એવું નામ ધારણ કરેલું હતું કે ભાઈ હું એક રસોઈયો છું ને આજથી રાજ દરબારની રસોઈ હું કરીશ। તમને બધાને કદાચ નહીં ખબર હોય પણ આપણે વાર તહેવારે અથવા તો કોઈ પણ શુભ પ્રસંગે આપણા ઘરમાં જે પૂરી સાથે જે મીઠું મીઠું શ્રીખંડ ખાઈએ છે, શ્રીખંડ એનું સાચું નામ નથી, સાચું નામ છે શ્રીખંડ, બરાબર, જે બધાને ગમે છે, જુદા જુદા ફ્લેવરમાં મળે છે, પણ એની સાચી, એ શ્રીખંડની જેને સાચી શોધ કરેલી છે એ કોઈને નહીં ખબર હોય, એ પુરાણમાંથી ઇતિહાસમાંથી એ શોધ રિયલમાં કરેલી છે આપણા ભીમે, એટલે કે જે ગદાધારી ભીમ છે એને શ્રીખંડની શોધ કરેલી છે। સૌથી પહેલાં દુનિયામાં કોઈ શ્રીખંડ બનાવ્યું હોય તો એ છે ભીમ, પાંડવોમાંથી જે
સૌથી વધુ બળવાન છે એ ભીમે શિખંડની શોધ કરેલી છે. ત્યાર પછી અર્જુન જે છે, તો અર્જુન કેના ક્યા પાત્રમાં તે વિરાટનગરમાં રહેલા હતા? તો કે જે અર્જુન છે, જે ધનુર્ધારી છે, શ્રેષ્ઠ ધનુર્ધારી અર્જુન, એ વિરાટનગરમાં એક કિન્નર તરીકે રહેલા હતા. કિન્નર એટલે શું? તો કે કિન્નર એટલે કોઈ પણ રાજદરબારમાં આવા કિન્નર હોય કે જે હંમેશા નાચતા અને ગાતા હોય, વગાડતા હોય છે, મૃદંગ વગાડતા હોય અને નૃત્ય હંમેશા કરતા હોય છે એ કિન્નર. અને એ અર્જુનને જે નામ ધારણ કરેલું હતું એ નામ છે બ્રેહન્નલા. એ આપણ આ પાઠની અંદર, આ નાટકની અંદર એ નામ આપવામાં આવેલું છે. તો હવે થયું શું? તો કે આ એક મહાન એવા કવિ છે સંસ્કૃતના, ભાસ કરીને, ઈ ભાસે એક નાટક લખેલું છે પંચરાત્રમ કરીને. એ પંચરાત્રમ નાટકમાંથી જ આ આખે આખો ભાગ લેવામાં આવેલો છે. તો પંચરાત્રમ અને રિયલમાં મહાભારતનો જ ભાગ છે, પણ મહાભારત ઉપરથી પંચરાત્રમ એવું એક ગ્રંથ એને લખેલો છે. તો એ ગ્રંથનું નામ પંચરાત્રમ શા માટે, એ એક વસ્તુ કીધી છે. આ પાઠની અગાઉ તમને માહિતી એ માટે આપું છું, કારણ કે જો સીધે સીધો પાઠ ચાલુ કરી દઈશ તો તમને કોઈને સમજાવવાનું નથી. માટે જ આની પાછળ મેઇન હકીકત, આખી જે રિયલમાં જે સ્ટોરી છુપાયેલી છે એ કઈ છે એ તમને અત્યારે કહું છું. આપણને બધાને ખબર છે કે જ્યારે અજ્ઞાતવાસ દરમિયાન, પાંડવો અજ્ઞાતવાસમાં હતા એ સમય દરમિયાન, કૌરવે હસ્તિનાપુરમાં એક યજ્ઞનું આયોજન કર્યું. આપણે બધા હોમ હવન યજ્ઞ બધા થતા હોય એવી રીતે એ યજ્ઞનું આયોજન કર્યું. અને એ યજ્ઞના બ્રાહ્મણ, યજ્ઞના જે આચાર્ય છે એ કોને બન્યો? તો કે ગુરુ દ્રોણાચાર્ય. એને પાસે જે પણ કંઈ વિદ્યા લીધી હતી એ દ્રોણાચાર્યને એ યજ્ઞના આચાર્ય બન્યો કે તમે અમને યજ્ઞ કરાવી દો. હવે યજ્ઞ તો બધો સહી સંપન્ન રીતે આખું પૂર્ણ થયું, પણ પછી યજ્ઞના અંતે એ આચાર્યને, એ બ્રાહ્મણને દક્ષિણા આપવાની હોય. એ દક્ષિણામાં ગુરુ દ્રોણે શું માગ્યું કૌરવો પાસેથી? તો કે તમારું જે આખે આખું રાજ્ય છે એમાંથી અડધું રાજ્ય તમે પાંડવોને આપી દો, એ જ મારી સાચી દક્ષિણા છે. આ વસ્તુ દુર્યોધનને ન ગમી, પણ પછી એના જે મામા છે, શકુની મામા, એના કહેવાથી એ અડધું રાજ્ય પાછું આપી દે છે. પણ ક્યારે? તો કે એની સામે શકુની મામાના કહેવાથી એક શરત પણ મૂકે છે. એમાંથી દુર્યોધન જે છે એ એના આચાર્ય એટલે કે ગુરુ દ્રોણાચાર્યને એવું કહે છે કે હું તમારા કહેવાથી દક્ષિણા સ્વરૂપે અડધું રાજ્ય જે છે તે પાંડવોને આપી દઈશ, પણ એક શરત છે. શરત એ છે કે ખાલી 5 જ દિવસની અંદર જો પાંડવો મને મળી જશે તો હું એને અડધું રાજ્ય આપવા તૈયાર છું, બાકી તમારી દક્ષિણા કેન્સલ, તો હું તમને કંઈ નહીં આપી શકું. એટલે કે જે અજ્ઞાતવાસમાં પાંડવો છે એ મને 5 જ દિવસની અંદર મળી જવા જોઈએ, અને 5 દિવસની અંદર એ લોકોનો જે અજ્ઞાતવાસનો સમયગાળો છે એ પૂરો હજી નથી થયો હતો. એ માટે તો 5 દિવસની અંદર જો મને મળી જાય તો હું એને અડધું રાજ્ય પાછું આપી દઉં. આમાં દુર્યોધને કેવી ચાલ કરી છે એ તમને કહું છું કે જો 5 દિવસની અંદર મને મળી જાય તો અડધું રાજ્ય તો આપું, પણ કારણ કે 5 દિવસની અંદર હજી પાંડવોનો જે સમયગાળો છે અજ્ઞાતવાસનો એ હજી પૂરો નથી થયો, પણ હવે શું? તો કે અડધું રાજ્ય તો આપી દઉં, પણ 5 દિવસની અંદર જો મને પાછા મળી જશે તો કે એનો હજી સમય પૂરો ન થાય એ માટે, તો કે એનો શરતનો ભંગ થાય, અને શરતનો ભંગ થાય તો વરી પાછું જે અજ્ઞાતવાસ છે એ વરી પાછો પહેલેથી શરૂ કરવો પડે. આમ એ દુર્યોધન ચાલાકી કરે છે. પણ હકીકતમાં પછી પાછળ શું થાય છે એ જોઈએ. હવે એ સમય દરમિયાન અચાનક જ કંઈક પિતામહ ભીષ્મ, જે ભીષ્મ દાદા છે, એના કહેવાથી કૌરવો કંઈક વિરાટ, જે વિરાટનગર છે એના તરફ બધા કૌરવો કંઈક કામ માટે જતા હતા. અને એને ભીષ્મ દાદા તરફથી એવું કહેવામાં આવેલું હતું કે જે વિરાટ રાજાની ગાયો છે એનું તમારે અપહરણ કરી આવવાનું છે. વિરાટનગર એટલે કે જ્યાં બધા પાંડવો ગુપ્ત વશે રહેલા છે, એ બધા કૌરવો એ ગાયોનું અપહરણ કરવા માટે આગળ આવે છે. અને એ જ સમયે બધા પાંડવોને ખબર પડી જાય છે કે ભાઈ વિરાટ રાજાને ત્યાં ગાયોનું અપહરણ થવાનું છે, એટલે એ સાથે જ છુપાવે છે ભીમ ને અર્જુન બધા થોડાક એવા સૈનિકોને લઈ, ને એ ગાયોનું અપહરણ રોકવા માટે ત્યાં જાય છે. અને પોતાના બળ દ્વારા, હજી ખબર નથી પડતી કે ભાઈ પોતે જે છે એ ભીમ ને અર્જુન જ છે, કૌરવો પણ ઓળખી ન શક્યા, પણ શું કરે છે? તો કે કૌરવોને એને બળ બતાવીને કૌરવોને ત્યાંથી ભગાડી દે છે. ગાયોને, વિરાટ રાજાની જે ગાયો છે એને પાછી લઈ આવે છે. અને શું? તો કે એ કૌરવોના ટોળામાંથી એક હતો અભિમન્યુ, કે જે અર્જુનનો પુત્ર છે, એને પણ સાથે લઈ આવે છે. એક અભિમન્યુને પોતે એ આખી ટોળકીમાંથી, કૌરવોની ટોળકીમાંથી વળી પાછું લઈ આવે છે.
અને એ પછી શું થાય છે એ હવે આપણે આગળ જોઈએ.